नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानपथ विद्यालय में आपनु हार्दिक स्वागत छे। अने आजे आपणे विषय गणित धोरण 8 प्रकरण 1 समय संख्याओ विषय परोक वधारे अभ्यास करीशुं। गया विडियो में आपणे जोयुं तो के समय संख्या केवी रीते बने, कोने कहेवाय, अने संख्याना प्रकार केटला छे, पछी एना अलग अलग गुणधर्म जोया, एटले के जूथनो, क्रमनो अने गुणाकारनो, सरवाड़ा पर विभाजन, गुणाकार नो बादबाकी पर विभाजन। हवे इथी आगळ आपणे जोईए तो व्यस्त संख्या कोने कहेवाय, एटले व्यस्त संख्या एटले शुं, एना विशे माहिती मेळवशुं। तो व्यस्त संख्या कोने कहेवाय, तो के कोई पण एक संख्या लई अने एमां कंईक बीजी संख्या એવી ઉમેરી કે જવાબ ઝીરો થાય, તો આપણે એ કહી શકીએ કે એકબીજાની વ્યસ્ત સંખ્યા, સોરી, કોઈ પણ સંખ્યા એવી લઈ કે એનો ગુણાકાર બીજી એવી સંખ્યા સાથે કરી કે એનો જવાબ એક આવે, તો એને આપણે કહી શકીએ કે તે એકબીજાની વ્યસ્ત સંખ્યા છે। હવે એમાં આપણે સમય સંખ્યા લઈ, ધારો કે કોઈ સંખ્યા એના છેદમાં બી, જ્યાં બી બરાબર નથી ઝીરો। હવે અહીંયા આપણે કોઈ સંખ્યા એના છેદમાં બી એટલે કે આ સમય સંખ્યા છે, તો એના છેદમાં બી એવી સંખ્યા છે, સમય સંખ્યા કે જ્યાં બી બરાબર નથી ઝીરો એટલે કે છેદ ઝીરો નથી। તો આ સંખ્યા આપણે લીધી હોય તો આ સંખ્યાને એવી કઈ સંખ્યા સાથે ગુણી તો જવાબ એક આવે, તો એ સંખ્યા એટલે કે એના છેદમાં બી। હવે એનો ગુણાકાર આપણે આને ઉલટાવી નાખીએ એટલે કે બી ના છેદમાં એ સાથે કરી તો જવાબ કેટલો આવે, તો કે એના છેદમાં બી ગુણ્યા બી ના છેદમાં એ, એટલે અંશ છેદ ઉડી જાય, આનો જવાબ કાંઈ ન વધે તો જવાબ આવશે એક। તો એના છેદમાં બી નો ગુણાકાર આપણે કઈ સંખ્યા સાથે કર્યો, તો કે બી ના છેદમાં એ, એટલે કે આ સંખ્યાની ઉલટી સંખ્યા, એટલે કે અંશ હોય છેદમાં અને છેદ હોય અંશમાં આવી જાય, તો એવી સંખ્યાને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય। તો અહીં એના છેદમાં બી ની વ્યસ્ત સંખ્યા શું થશે, તો કે બી ના છેદમાં એ। તો એવી જ રીતે ફોર એક્ઝામ્પલ આપણે બે ના છેદમાં 3 લે, તો બે ના છેદમાં 3 ની વ્યસ્ત સંખ્યા કરવી હોય તો શું કરવાનું, તો કે 3 ઉપર વયા જાય 2 નીચે, એનો ગુણાકાર થઈ જાય 3 ના છેદમાં 2 સાથે, તો જવાબ થઈ જશે 1। 3 જાય, 2 કેન્સલ થાય, તો અહીંયા 2 ના છેદમાં 3 ની વ્યસ્ત સંખ્યા થશે 3 ના છેદમાં 2। એવી જ રીતે એના છેદમાં બી ની બી ના છેદમાં એ, કોઈ પણ સંખ્યા લઈ, સપોઝ કે માઇનસ વાળી લઈ, તો -5 ના છેદમાં 7, તો -5 ના છેદમાં 7 હોય તો એની વ્યસ્ત સંખ્યા શું થશે, તો કે એનો ગુણાકાર કરવાનો, તો આ 7 ઉપર હોય જાય 5 આવી જશે નીચે, તો અહીંયા આવશે 7 ના છેદમાં, આગળ માઇનસ એમ નામ 5 ના 5। આ -5 કયો અથવા એ માઇનસ ની નિશાની વચ્ચે આપી દો તો પણ ચાલે। હવે આ 2 નો ગુણાકાર કરી તો 7 7 કેન્સલ થાય, 5 5 કેન્સલ થાય, એટલે જવાબ આવશે 1। તો -5 ના છેદમાં 7 નો વ્યસ્ત શું થશે, તો કે -7 ના છેદમાં 5। હવે માઇનસ નિશાની અહીંયા તમે વચ્ચે રાખો અથવા નીચે આપો તો પણ ચાલે, અને આમાં પણ એમ જ, અહીંયા ઉપર માઇનસ આપવી એવું જરૂરી છે નહીં, માઇનસ નિશાની તમે અહીંયા બરાબરની એક્ઝેક્ટ બાજુમાં, એટલે કે આ લાઈનની એક્ઝેક્ટ બાજુમાં તમે દર્શાવો તો પણ ચાલે। તો અહીંયા 5 ના છેદમાં 7 નો વ્યસ્ત થશે 7 ના છેદમાં 5। તો આવી રીતે કોઈ પણ સંખ્યાનો વ્યસ્ત મળે, ફોર એક્ઝામ્પલ તરીકે આપણે ખાલી 5 નો વ્યસ્ત જોતો હોય તો શું કરવાનું, તો કે છેદમાં કાંઈ ન હોય તો શું હોય કે 1, તો 5 ના છેદમાં 1 હોય તો એનો વ્યસ્ત કરવો હોય તો આ 1 વયો જાય ઉપર, છેદમાં કેટલા આવી જશે 5, અહીંયા 5 5 કેન્સલ થાય, 1 1 કેન્સલ થાય, એટલે જવાબ આવશે 1। તો 5 નો વ્યસ્ત થશે 1 ના છેદમાં 5। આવા આપણે વધારાના એક્ઝામ્પલ લઈએ તો આજે 1.1 માં આવે છે, તો ત્યારે આપણે વધારે ચર્ચા કરીશું। હવે આ વ્યસ્ત સંખ્યા પછી આવશે એક વિરોધી સંખ્યા, વિરોધી સંખ્યા એટલે શું એના વિશે જોઈ,
तो विरोधी संख्या कोने कहेवाय? तो के एवी बे संख्या लेवानी, एक संख्या एवी होय के एमां बीजी एवी संख्या उमेरो के जेथी सरवाळो जीरो थे। खास याद राखजो, कोई पण एक संख्या लेवानी एमां बीजी संख्या एवी उमेरो के जवाब एनो सरवाळो रह्यो ई हमेशा जीरो थातो होय, तो ते बे संख्या ने एकबीजानी व्यस्त संख्या कहेवाय। तो धारो के अहीं आपणे ए लई एमां आपणे कंईक उमेरी, तो जवाब आपणे जीरो जोईए, तो जीरो जोतो होय तो शुं करवुं पड़े? तो एमां उमेरी एटले केटली संख्या उमेरवी पड़े? तो के मानो के अहीं पांच होय तो पांचमां आपणे केटला उमेरी तो जवाब जीरो थाय? तो पांचनी जग्या अहीं माइनस पांच करी नाखी तो आपणने जवाब केटलो मळे? जीरो, कारण के प्लस माइनस माइनस એટલે ઈ થઈ જશે માઇનસ પાંચ અને આગળના પાંચ પ્લસ, હવે પાંચ માંથી પાંચ જાય એટલે જવાબ આવશે જીરો। તો અહીંયા પાંચ હતા ઈ પ્લસ હતા, એના ઉમેર્યા કેટલા? તો કે માઇનસ કરીને પાંચ। તો અહીંયા આપણને એ આપ્યો હોય તો અહીંયા ઉમેરવાના કેટલા થશે? તો કે માઇનસ એ, એમાં આપણે માઇનસ એ ઉમેરી તો જવાબ કેટલો આવે? જીરો। એવી જ રીતે પાંચમાં આપણે માઇનસ પાંચ ઉમેરી તો જવાબ આવશે જીરો। તો કોઈ પણ સંખ્યામાં એની વિરોધી સંખ્યા એટલે શું? તો કે ઈ સંખ્યાની સંખ્યા પણ આગળ નિશાની અલગ, તો નિશાની અહીંયા પ્લસ હતી તો અહીંયા કેવી આવે? માઇનસ, અને જો આગળ માઇનસ આપ્યા હોત તો અહીંયા આવે પ્લસ, તો ઈ એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય। હવે એવી જ રીતે માનો કે સમય સંખ્યા આપી હોય, તો કે એના છેદમાં બી આ એક સમય સંખ્યા આપણે હોય તો એની વિરોધી સંખ્યા શું થશે? તો કે એની વિરોધી સંખ્યા અહીંયા આપણને પ્લસ આપ્યા છે એના છેદમાં બી, તો એમાં આપણે કાંઈ કરવાનું નહીં, આગળ એક માઇનસની નિશાની એડ કરી દેવાની, એટલે એ થઈ જશે વિરોધી સંખ્યા। તો એના છેદમાં બી ની વિરોધી સંખ્યા શું થશે? માઇનસ એના છેદમાં બી। હવે અહીંયા પ્લસ એના છેદમાં બી ની વિરોધી સંખ્યા આ થઈ, તો માઇનસ એના છેદમાં બી ની વિરોધી સંખ્યા શું થશે? તો કે માઇનસ એના છેદમાં બી ની વિરોધી સંખ્યા થશે પ્લસ એના છેદમાં બી। એવી જ રીતે માઇનસ એ ની વિરોધી સંખ્યા શું થશે? પ્લસ એ। માઇનસ પાંચ ની વિરોધી સંખ્યા થશે પ્લસ પાંચ। એવી જ રીતે માઇનસ સાત ના છેદમાં ચાર આપ્યા હોય તો એની વિરોધી સંખ્યા શું થાય? તો કે પ્લસ, આ માઇનસ આપેલા હોય તો અહીંયા કાંઈ પ્લસ ની નિશાની વધારાની મૂકવાની જરૂર નથી, આ એક પ્લસ આપેલા જ છે, અને જો ન આપ્યા હોય તો પણ અહીંયા આપણે પ્લસ ની નિશાની ખાલી દર્શાવવાની, બાકી અન્યથા દર્શાવવાની જરૂર નથી। આનો જવાબ થઈ જશે જીરો। તો આ થઈ ગઈ વિરોધી સંખ્યાની વાત। તો એકબીજાની વિરોધી સંખ્યા કોને કહેવાય? તો કે પ્લસ વાળી હોય એની વિરોધી સંખ્યા મેળવવી હોય તો માઇનસ નિશાની આગળ મૂકી દેવાની, બાકી નિશાની એ જ રીતી સંખ્યા એમને મૂકવાની। પછી એવી જ રીતે જો માઇનસ આપ્યા હોય તો એની વિરોધી સંખ્યા કરવી હોય તો એ માઇનસ નિશાની કાઢી નાખી, એટલે એ સંખ્યા જે મળે એ પ્લસમાં લઈ લેવાની, એટલે એ સંખ્યા એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય। પછી એથી આગળ આવશે તમારે શૂન્યનું અસ્તિત્વ, એટલે કે શૂન્ય એટલે તટસ્થ સંખ્યા જેના કહેવાય, એના વિશેની વાત કરવાની। તો એને કહેવાય શૂન્યની ભૂમિકા। હવે શૂન્યની ભૂમિકા એટલે શું? તો કે શૂન્ય એવી સંખ્યા છે કે જેને આપણે કોઈ પણ સંખ્યામાં ઉમેરી તો જવાબમાં કાંઈ ફેર પડે નહીં। ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા એ હોય તો એમાં આપણે ઝીરો ઉમેરી તો જવાબ કેવો આવે? એના એ, એટલે અહીંયા જે સંખ્યા હોય એના એ સંખ્યા આન્સરમાં, એટલે કે જવાબમાં મળે। અહીંયા પ્લસ વાળી સંખ્યા હોય તો પ્લસમાં આન્સર મળે, જો માઇનસ વાળી સંખ્યા હોય તો માઇનસમાં આન્સર મળે, તો એનો જવાબ આવશે માઇનસ એ। તો કોઈ પણ સંખ્યામાં આપણે ઝીરો ઉમેરી તો જવાબમાં કાંઈ ફેર પડે નહીં।
તો આપણે શું કહી શકીએ? તો કે સરવાળા માટે શૂન્ય એ તટસ્થ સંખ્યા છે. તો અહીં આપણે લખી શકીએ કે સરવાળા માટે શૂન્ય એ તટસ્થ ઘટક અથવા સંખ્યા છે. સરવાળા માટે શૂન્ય એ તટસ્થ ઘટક અથવા સંખ્યા છે. એટલે કે કોઈ પણ સંખ્યાનો સરવાળામાં આપણે જો ઝીરો ઉમેરી તો જવાબમાં કાંઈ ફેર પડે નહીં. એવી જ રીતે ગુણાકાર માટે પણ તટસ્થ ઘટક અથવા સંખ્યા આવશે. તો એ ગુણાકાર માટેની તટસ્થ ઘટક અથવા સંખ્યા કઈ? તો કે એના માટે જવાબ આવશે એક. તો કે એકની ભૂમિકા શું? તો કે કોઈ પણ સંખ્યા હોય એનો ગુણાકાર એક સાથે કરીએ એટલે જવાબ તે પોતે સંખ્યા જ આવે. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા એ હોય તો એનો ગુણાકાર એક સાથે કરી તો જવાબ કેવો આવે? એ. હવે અહીંયા માઇનસ એ લ્યો તો પણ એનો ગુણાકાર એક સાથે કરો તો જવાબ માઇનસ એ જ આવે. એવી જ રીતે કોઈ પણ સમય સંખ્યા લ્યો એના છેદમાં બી. તો આ સમય સંખ્યા હોય એનો ગુણાકાર આપણે જો એક સાથે કરી તો એ સમય સંખ્યા પોતે જ મળે. એટલે કે એના છેદમાં બી હોય તો અહીંયા પણ એના છેદમાં બી જ જવાબ મળે. એવી જ રીતે જો માઇનસ હોય તો એનો જવાબ માઇનસમાં મળે. માઇનસ એના છેદમાં બી હોય એનો ગુણાકાર આપણે એક સાથે કરીએ તો જવાબ રહ્યો એ માઇનસમાં એના એ જ સંખ્યા મળે. અહીંયા જે સંખ્યા આપણે લીધી હોય એ જ સંખ્યા જો આન્સરમાં મળતી હોય તો જે સંખ્યાને આપણે ગુણી એ સંખ્યાને એના માટે તટસ્થ ઘટક કહેવાય. એટલે કે અહીંયા ગુણાકાર હતો તો ગુણાકાર માટે તટસ્થ ઘટક કયો કહેવાય? એક. આમાં પણ એક વડે જ ગુણ્યા હતા એટલે એક રહ્યો એ ગુણાકાર માટે તટસ્થ ઘટક છે. ગુણાકાર માટેની ગુણાકાર માટે એક એ તટસ્થ સંખ્યા છે. તો તમારે પરીક્ષામાં કેટલી વાર ખાલી જગ્યા સ્વરૂપે પૂછે કે સરવાળા માટે ખાલી જગ્યા એ તટસ્થ સંખ્યા છે અથવા તટસ્થ ઘટક છે? તો સરવાળા માટે કીધું હોય તો જવાબ આવશે શૂન્ય. ગુણાકાર માટે ખાલી જગ્યા એ તટસ્થ સંખ્યા છે તો એનો જવાબ આવશે એક. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. હવે એનાથી આગળ આપણે જોઈએ તો સ્વાધ્યાય એક પોઈન્ટ એક વચ્ચે ઉદાહરણ આવે છે. તો એ ઉદાહરણમાં આપણને વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યાના ઉદાહરણ આપેલા છે. તો એ તમારે ઘરે પ્રેક્ટિસ કરવા માટે ટ્રાય કરવી હોય તો કરી શકો. તો સ્વાધ્યાય એક પોઈન્ટ એકમાં આપણને અલગ અલગ વસ્તુ આપેલી છે. તો પેલા દાખલામાં એમ કહે કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધો. હવે ગુણધર્મ એટલે શું આપણે શીખી ગયા ગયા વિડીયોમાં કે ગુણધર્મ એટલે કહીએ કે તો કે ક્રમનો ગુણધર્મ આવે, એક જૂથનો ગુણધર્મ આવે અને એક વિભાજનનો ગુણધર્મ. એ ત્રણ ગુણધર્મમાંથી આપણે કોઈ પણ ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે કિંમત શોધવાની છે. અહીં દાખલા નંબર એકની રકમ હું પહેલાની લખું.
આપણને બે દાખલા આપેલા છે, તો આપણને કીધું કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને નીચેના દાખલાની કિંમત શોધો. તો અહીં આપણે ગુણધર્મનો ઉપયોગ કરી તો પણ ચાલે, અથવા ડાયરેક્ટ ન કરીને તો સાવ સહેલો થઈ જાય. તો આપણે ઉપયોગ કર્યા વગર જો આપણે દાખલો ગણવો હોય તો કઈ રીતે થશે? તો કે પેલા જેના વચ્ચે ગુણાકારની નિશાની હોય એની જોડી બનાવી. તો આ બે વચ્ચે ગુણાકારની નિશાની હતી એટલે એ બેની જોડી, અહીંયા બે વચ્ચે ગુણાકારની નિશાની તો એ બેની જોડી બનાવી. તો હવે અહીંયા આપણે આટલું જોવાનું અને આમાં પણ આટલું જ. આ વચ્ચેના પાટના છેદમાં બે છે એ જોવાના નહીં. તો પેલા આ બે માંથી જે ઉપર નીચે ઉડતું હોય એટલું કેન્સલ થાય. તો અહીંયા ત્રણ ત્રણ ઉડી ગયા. એવી જ રીતે આમાં જોઈ તો અહીંયા ત્રણ ના પાડામાં છ આવે એટલે કે ત્રણ દુ, તો અહીંયા પણ કેન્સલ થશે. હવે જે રકમ વહી છે એ કઈ કેન્સલ થાય એમ નથી, એટલે કે ઉપર નીચે ઉડે એમ નથી. તો આપણે શું કરવાનું? તો કે એ આપણે રકમ લખી નાખવાનું. તો પેલા બે માં ઉપર શું હોય? તો કે માઇનસ બે, અહીંયા કાંઈ ન હોય તો એક હોય. તો માઇનસ બે ગુણ્યા એક, માઇનસ બે એક આ માઇનસ બે છેદમાં, અહીંયા કાંઈ ન હોય તો એક હોય, અહીંયા પાંચ છે, એક ગુણ્યા પાંચ એટલે પાંચ. હાલો આનું પૂરું. પછી તો કે પ્લસ ના પ્લસ, પાંચના છેદમાં બે હતા એ એમ ન. હવે અહીંયા ઉપર કાંઈ ન હોય, અહીંયા માઇનસ છે, અહીંયા કાંઈ ન હોય તો એક હોય. તો માઇનસ એક ગુણ્યા એક, તો માઇનસ હતા એટલે એ માઇનસ, એક ગુણ્યા એક એટલે એક છેદમાં, અહીંયા છેદમાં પાંચ અને બે હોય તો આ બે નો ગુણાકાર પાંચ બે દસ. હવે શું કરવાનું? તો કે અહીંયા આપણને ત્રણ રકમ મળી, વચ્ચે સરવાળો એકમાં બાદબાક. તો શું કરાય? તો કે અહીંયા ત્રણેય નો લસા લેવો હોય તો પણ ચાલે, અથવા આ બે નો લસા લે તો પણ ચાલે. તો લસા કેવી રીતે લેવાનો એ વસ્તુ ખાસ અગત્ય. તો અત્યારે આપણે જો બે નો જ લસા લેવો હોય તો કેવી રીતે આવે, અથવા ત્રણેય નો લેવો હોય તો કેવી રીતે આવે? તો પેલા હું ત્રણેય નો લસા લઈ એકવાર સમજાવું અને પછી આપણે બે નો લસા લઈ સમજશું. તો ત્રણેય નો લસામાં કેવી રીતનું કરવાનું? તો કે નીચે જે છેદ આપ્યો હોય એ આપણે લખી નાખવાનું. તો પાંચ બે અને દસ, આપણે આ ત્રણેય સંખ્યાનો લસા લેવાનો છે. તો સૌથી પહેલા શરૂઆત ક્યાંથી કરવાની? તો કે બે ના પાડાથી શરૂઆત કરવાની. તો કે બે ના પાડામાં ત્રણેય માંથી કઈ સંખ્યા આવે? જો એક કઈ ન આવતી હોય તો આગળનો પાડો લેવાનો. પણ અહીંયા આપણને બે અને દસ બે સંખ્યા એવી છે કે જે બે ના પાડામાં આવે. તો અહીંયા આપણે મૂકશું બે, બે ના પાડામાં પાંચ ન આવે તો એ પાંચ ના પાંચ. હવે બે ના પાડામાં આ બે ક્યાં આવે? તો કે બે એકા બે, અહીંયા આવશે એક, બે એકા બે. બે ના પાડામાં દસ ક્યાં આવે? તો કે બે પંચા દસ, બે પંચા દસ. હવે આમાં વધ્યું શું? તો કે હવે આ એક છે એ જોવાનું નહીં, પાંચ અને અહીંયા પણ પાંચ. તો બે ના પાડામાં પાંચ આવતા નથી. તો ત્રણ નો પાડો, ત્રણ ના પાડામાં પાંચ નો આવે. તો ચાર નો પાડો, ચાર ના પાડામાં પાંચ ન આવે. તો પાંચ ના પાડામાં પાંચ આવે? તો કે હા, અહીંયા આવશે પાંચ. હવે અહીંયા પાંચ ના પાડામાં પાંચ ક્યાં આવે? તો કે એક, પાંચ એકા પાંચ. પાંચ ના પાડામાં અહીંયા એક જોવાનો ન હોય તો એક ના એક, પાંચ ના પાડામાં પાંચ ક્યાં આવે? તો કે પાંચ એકા પાંચ. હવે એ વસ્તુ જોવાની કે અહીંયા નીચે ત્રણેય સમાન, એટલે કે ત્રણેય એક 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 થઈ જાય ને ત્યાં સુધી ચાલવાનું હોય. તો અહીંયા આપણને ત્રણેય નો આન્સર એક મળી ગયો એટલે આપણે કહી શકીએ કે અહીંયા આપણો લસા પૂરો. તો અહીંયા જે સંખ્યા એવી હોય એનો ગુણાકાર, તો અહીંયા આવે છે બે અને પાંચ. તો બે પંચા દસ, તો આનો લસા કેટલો થશે? તો કે દસ. ત્રણેય નો લસા એક એક સાથે લીધો હે, તો આન્સર આવ્યો દસ. તો ત્રણેય વચ્ચે હવે દસ. હવે પાંચ ના પાડામાં દસ ક્યાં આવે? તો કે બે, તો પાંચ ગુણ્યા બે, પાંચ દુ દસ. આ બે રે ગુણ્યા ક્યાં? ઉપર. તો બે ગુણ્યા બે, બે દુ ચાર. આગળ માઇનસ હતા એ માઇનસ એમ ન. બે ના પાડામાં દસ ક્યાં આવે? તો કે પાંચ. તો પાંચ નો ગુણાકાર અહીંયા થશે એટલે પાંચ ગુણ્યા પાંચ, પચીઓ પચીઓ પચીસ. નિશાની અહીંયા પ્લસ ની હતી તો આવશે પ્લસ. હવે આ માઇનસ છે તો માઇનસ. દસ ના પાડામાં દસ ક્યાં આવે? તો કે એક. તો ઉપર એક સાથે ગુણી તો એક એકુ એક. હવે શું કરવાનું? તો કે માઇનસ વાળા હોય એનો સરવાળો કરી નાખી. તો માઇનસ ચાર માઇનસ એક, તો માઇનસ પાંચ. કારણ કે મોટાની નીચે ને ચાર મોટા કહેવાય, ચાર અને એકમાં
એની આગળ માઇનસ નિશાની હતી એટલે માઇનસ આવ્યા, પ્લસ પચીસ ના પ્લસ પચીસ છેદમાં આવશે દસ. હવે એ માઇનસ છે એ પ્લસ છે, માઇનસ પ્લસ માઇનસ એટલે બાદ બાકી થશે, તો પચીસ માંથી પાંચ જાય એટલે આવશે વીસ. અહીંયા આવશે વીસ, છેદમાં કેટલા હતા તો કે દસ. હવે વીસ ની આગળ નિશાની કેવી મૂકવાની, તો કે આ બે માંથી મોટી સંખ્યા હોય એની આગળ જે નિશાની હોય તે, તો પચીસ મોટા હતા એની આગળ પ્લસ હતા એટલે અહીંયા આવશે પ્લસ. હવે વીસ ભાંગ્યા દસ, દસ ના પાડામાં વીસ ક્યાં આવે તો કે બે, દસ દુ વીસ એટલે ઉપર આવશે બે. અહીંયા આન્સર આવી ગયો બે. તો અહીંયા આપણે પેલો દાખલો પૂરો. હવે બીજા દાખલાની વાત કરી, તો બીજા દાખલામાં આપણે ગુણાકાર આપેલો હોય એની આપણે જોડી બનાવી, તો પેલા બે ની બીજા બે અને ત્રીજા બે, તો પેલા બે માંથી ઉપર નીચે ઉઠતું હોય એ કેન્સલ કરશું, બીજા બે માંથી ઉપર નીચે ઉઠતું હોય એ અને ત્રીજા બે, તો પેલામાં તો ઉપર નીચે કાંઈ કેન્સલ થાય એવું નથી એટલે ઉઠતું નથી, તો પેલું બે તો એમને જ રહેશે એ પછી વાત. પેલા હવે આમાં જોઈ, તો આમાં ઉપર નીચે શું ઉડે તો કે ત્રણ ના પાડામાં છ આવે, તો કે આ ત્રણ દુ એટલે અહીંયા કેન્સલ થાય બે વચ્ચે. હાલો આનું પૂરું. હવે એથી આગળ, તો આમાં આપણે ઉપર નીચે ઉડાડવું હોય તો બે ના પાડામાં ચૌદ આવે, તો કે આ બે સત્તા ચૌદ એટલે અહીંયા આવશે સાત. તો હવે કાંઈ ઉડે નહીં, તો અહીંયા હવે શું કરશો તો કે ઉપર ઉપરનો ગુણાકાર એટલે પેલી બે સંખ્યામાં ગુણાકાર કરી બે તરી છ, આ માઇનસ છે આ પ્લસ છે એટલે આવશે માઇનસ. એક માઇનસ હોય એક પ્લસ હોય એટલે ગુણાકાર કરો ત્યારે હંમેશા માઇનસમાં જ જવાબ આવે. પાંચ સત્તા પાંત્રીસ તો છેદમાં આવશે પાંત્રીસ. હવે અહીંયા માઇનસ હતા તો એ માઇનસ, ઉપર કાંઈ ન હોય તો અહીંયા એક હોય તો એક એકુ એક, એકના છેદમાં બે દુ ચાર પ્લસ અહીંયા એક, અહીંયા કાંઈ ન હોય તો એક હોય એટલે એક એકુ એક છેદમાં સાત પંચા પાંત્રીસ. હવે શું કરાય તો કે જો અહીંયા પાંત્રીસ વાળા બે છે તો એ બે નો આપણે લસા લેવો હોય ને તો બે સમાન છેદ વાળા હોય તો એનો લસા એ નહીં થાય એટલે પાંત્રીસ નો લસા પાંત્રીસ નો સમાન જ થશે એટલે પાંત્રીસ જ થાય. એ બંનેનો લસા આપણે લઈ લે એટલે ભેગા પાંત્રીસ મૂકી દે. અહીંયા આવતા માઇનસ છ આ પ્લસ વન તો અહીંયા આવશે પ્લસ એક, આ માઇનસ એક ના છેદમાં ચાર એમને પાછો. હવે આ માઇનસ છે આ પ્લસ છે, માઇનસ પ્લસ માઇનસ એટલે બાદ બાકી થાય, છ માંથી એક જાય એટલે પાંચ છેદમાં આવશે પાંત્રીસ. નિશાની હવે જોવાની, ઉપર છ અને એક માંથી મોટી કોણ સંખ્યા તો કે છ, તો છ ની આગળ માઇનસ હતા તો અહીંયા આવશે માઇનસ. પાંચ ના પાડામાં પાંત્રીસ આવે તો ઉપર નીચે કેન્સલ થાય તો કે આ પાંચ સત્તા, માઇનસ એક ના છેદમાં ચાર અહીંયા બાજુમાં તો હતા જ. હવે શું કરવાનું તો કે અહીંયા કાંઈ ન હોય તો માઇનસ અને કાંઈ ન હોય તો એક હોય, અહીંયા આવશે માઇનસ એક છેદમાં સાત, માઇનસ એક ના છેદમાં ચાર. હવે આ બે નો લસા લેવાનો છે તો સાત ના પાડામાં ચાર નું આવે, ચાર ના પાડામાં સાત નું આવે તો શું કરાય તો કે આ બે નો લસા લેવો હોય તો છેદ નો ખાલી ગુણાકાર કરીને ખાય, સાત ચોક અઠ્યાવીસ એટલે એનો લસા થશે અઠ્યાવીસ. તો સાત ના પાડામાં અઠ્યાવીસ ક્યાં આવે તો કે ચાર વડે ગુણવું આપણે, સાત ચોક અઠ્યાવીસ એટલે ચાર, ચાર વડે ઉપર ગુણી ચાર એકા ચાર, આગળ માઇનસ હતા એટલે એ માઇનસ એમનો, આ માઇનસ ના માઇનસ, ચાર ના પાડામાં અઠ્યાવીસ ક્યાં આવે તો કે સાત, તો સાત એકા સાત, આય માઇનસ 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 થશે પ્લસ એટલે સરવાળો થાય, તો સાત અને ચાર એનો સરવાળો કરી એટલે અગિયાર થશે. બે માઇનસ હોય એટલે મોટાની નિશાની જોઈશો તો પણ માઇનસ જ આવશે, અને બંને માઇનસ હોય તો આગળ હંમેશા માઇનસ જ આવે અને છેદમાં આવશે અઠ્યાવીસ. આ તમારો દાખલા નંબર બે નો જવાબ આવી ગયો. હવે ત્યાર પછી આપણને દાખલા નંબર બે આપેલો છે કે નીચે આપેલી સંખ્યાની વિરોધી સંખ્યા લખો.
ઈ આપણે જોઈએ. તો દાખલા નંબર 2 માં આપણને રકમ આપેલી છે, એ રકમ અહીંયા હું લખી નાખું. વિરોધી સંખ્યા એટલે શું? તો કે આ સંખ્યામાં આપણે કઈ સંખ્યા વડે ગુણી તો જવાબ 1 થઈ જાય. સોરી, આ સંખ્યામાં આપણે કઈ સંખ્યા ઉમેરી તો જવાબ 0 થાય. તો અહીંયા આપણે શું કરશું? તો કે આમાં આપણે જે નિશાની આપી હોય એની ઉલટ નિશાની મૂકતું જવાનું અને દાખલો ગણતું જવાનું. તો 2 ના છેદમાં 8 આપ્યા છે, તો એની આપણે નિશાની જોઈ તો આગળ 2 માં પ્લસ છે. એટલે કે આ પ્લસ સંખ્યા વાળી હોય તો આનું આપણે વિરોધી સંખ્યા કરવી હોય તો શું થાય? તો કે અહીંયા માઇનસ વધારાના 1 મૂકી દે એટલે 2 ના છેદમાં 8. આ માઇનસ 2 ના છેદમાં 8 છે, એ 2 ના છેદમાં 8 ની વિરોધી સંખ્યા કહેવાય. એવી જ રીતે દાખલા નંબર 2 માં આપણે જોઈ તો -5 ના છેદમાં 9 આપેલા છે, એની વિરોધી સંખ્યા એટલે શું? તો કે આ માઇનસ નિશાની આમ આપેલી છે એટલે આ માઇનસ વાળી કહેવાય. તો એનાથી ઉલટી નિશાની, તો માઇનસ કાઢી નાખે એટલે પ્લસ થઈ જાય. 5 ના છેદમાં 9 પ્લસ 5 ના છેદમાં 9 રહ્યા, એ -5 ના છેદમાં 9 ની વિરોધી સંખ્યા છે. હવે ત્રીજા દાખલામાં જોઈએ તો ઉપર એ માઇનસ આપેલા છે, નીચે માઇનસ આપેલા. ઉપર માઇનસ નીચે માઇનસ હોય એટલે માઇનસ માઇનસ ઉડી જાય, તો માઇનસ માઇનસ કેન્સલ થાય એટલે આ રકમ થઈ જાય 6 ના છેદમાં 5. હજી આ રકમ જ લેખી છે, તો હવે આની આપણે વિરોધી સંખ્યા કરવી હોય તો શું કરવાનું? તો કે આ પ્લસ સંખ્યા છે તો આની વિરોધી સંખ્યામાં આગળ માઇનસ થઈ જાય 6 ના છેદમાં 5. તો આનો જવાબ આવશે -6 ના છેદમાં 5. એવી જ રીતે અહીંયા જોઈ તો ઉપરની સંખ્યા પ્લસ આપેલી છે પણ નીચેની સંખ્યા માઇનસ છે, તો આ માઇનસ વાળી સંખ્યા કહેવાય. તો આને આપણે વિરોધી સંખ્યા કરવી હોય તો માઇનસ નિશાની નીકળી જાય, પ્લસ થઈ જાય, પ્લસ 2 ના છેદમાં 9. આ એની વિરોધી સંખ્યા. એવી જ રીતે 5માં આપણને 19 પ્લસ આપ્યા, છેદમાં -6 આપેલા. તો આ માઇનસ આપેલા છે એટલે આ સંખ્યા આપણે માઇનસ વાળી છે એવું કહી શકે. તો આની આપણે વિરોધી સંખ્યા કરવી હોય તો અહીંયા નિશાની માઇનસ ની નીકળી જાય અને એ થઈ જશે +6. તો અહીંયા વિરોધી સંખ્યા કમ્પ્લીટ. તો દાખલા નંબર 2 અહીંયા પૂરો થાય. હવે દાખલા નંબર 3 આપણને આપેલો છે, એ આપણે જોઈએ. તો દાખલા નંબર 3 માં આપણને એમ કે ચકાસણી કરો કે -x = x એ આપણે ચકાસવાનું છે. અને પહેલી રકમ x બરાબર કેટલી? એ તો 11 ના છેદમાં 15. હવે અહીંયા આપણે ચેક કરવા માટે શું કરશું? તો કે આમાં આપણે ડાબી બાજુ અને આ જમણી બાજુ છે, તો આપણે ડાબી બાજુ x ની જગ્યાએ કેટલા મૂકશું? તો કે 11 ના છેદમાં 15. અથવા તમારે એવું ન કરવું હોય તો શું કરે? તો કે આમાં આપણે આ x બરાબર આપેલું છે, તો x ને આપણે આના જેવું બનાવ્યું,
તો આને આપણે માઇનસ વડે પેલા ગુણી તો જેવો શું થશે? તો કે અહીંયા એક્સ ની જગ્યાએ આપણે એક્સ હતા, માઇનસ વડે ગુણી એટલે અહીંયા માઇનસ એક્સ થઈ જાય. તો આ સંખ્યા આપણને આપેલી હોય એને આપણે પણ માઇનસ વડે ગુણવા પડે. તો માઇનસ અગિયાર ના છેદમાં પંદર. હવે આ માઇનસ વધારાના છે હજી એકવાર, તો એના વડે વધી ગુણી તો માઇનસ માઇનસ એક્સ થાય. તો માઇનસ માઇનસ એક્સ થઈ ગયા એટલે આના જેવું થઈ ગયું. તો કે હા, પેલા શું કર્યું, એકવાર એક માઇનસ વડે ગુણ્યા તો આને પણ માઇનસ નિશાની આપી, વળી બીજી વાર માઇનસ આપી ત્યારે વળી આને માઇનસ નિશાની આપી. તો આ માઇનસ હતા ને વળી બીજી વાર માઇનસ આવે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. અગિયાર ના છેદમાં પંદર એ પ્લસ થઈ જાય. તો અગિયાર ના છેદમાં પંદર આપણને શું આપેલું છે? એક્સ. તો તેથી આપણે અહીંયા લખી શકીએ કે માઇનસ માઇનસ એક્સ બરાબર એક્સ. એક્સ ની કિંમત આપણને અગિયાર ના છેદમાં પંદર આપેલી હતી તો એ આપણને મળી. હવે એ દાખલો પેલો પૂરો. દાખલા નંબર બીજામાં એક્સ બરાબર માઇનસ તેર ના છેદમાં સત્તર આપેલા છે. આમાં પણ સેમ જ વસ્તુ કરવાની, પેલા માઇનસ વડે આને ગુણી તો માઇનસ એક્સ. તો માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ. અહીંયા થઈ જશે પ્લસ તેર ના છેદમાં સત્તર. હજી એકવાર માઇનસ આપવાના છે કારણ કે અહીંયા આપણને બે વાર આપેલા છે. તો અહીંયા માઇનસ વધારાના આપી તો માઇનસ માઇનસ એક્સ બરાબર આ પ્લસ હતા એને આપણે વળી માઇનસ આપી એટલે શું થઈ જશે? માઇનસ તેર ના છેદમાં સત્તર. તો માઇનસ તેર ના છેદમાં સત્તર બરાબર તો શું આપેલું છે? એક્સ. તો તેથી આપણે કહી શકીએ કે માઇનસ માઇનસ એક્સ બરાબર એક્સ. તો અહીંયા આપણે દાખલા નંબર ત્રીજો પૂરો થાય. આજે આપણે દાખલા નંબર ત્રણ સુધી રાખીશું. દાખલા નંબર ચાર થી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. થેન્ક યુ.